नमस्कार विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં? ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 12 માં ભણ્યા છીએ ગુણોત્તર અને પ્રમાણ। એમાં આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલા ગણતા હતા। ક્વેશ્ચન નંબર 13 પહોંચ્યા છીએ આપણે। ક્વેશ્ચન નંબર 13 શું કહે છે કે આપેલું વિધાન વિચાર એક સભાખંડની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 2/5 છે। હોલની પહોળાઈ અને લંબાઈના આધારે કોષ્ટક પૂર્ણ કરો। આપણને કોષ્ટક આપ્યું છે એમાં ત્રણ ગુણોત્તર આપ્યા છે લંબાઈ અને પહોળાઈના, તો આપણે એ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। જો અહીંયા એક ગુણોત્તર આપણને પૂરેપૂરો આપ્યો છે 10/25, તો દરેક ગુણોત્તર છે એ 2/5 છે, એટલે બધા ગુણોત્તર છે એ છે સરખા, તો આ બોક્સમાં શું કિંમત આવે એ આપણે શોધવાનું છે। તો પહેલું શોધીએ આપણે, બધા ગુણોત્તર સરખા હોય તો હું આમ લખી શકું, બરાબર? આ બેને સરખા હું લખી શકું, કેમ કે આ બંને ગુણોત્તરો કેવા આપણને આપેલા છે સરખા। શું કામ? તો કે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 2/5 છે, એટલે કે બધી જ કોઈ પણ તમે લંબાઈ અને પહોળાઈ બદલાવો તો પણ ગુણોત્તર સરખો જ રહેશે। તો અહીંયા આપણે આ બોક્સ છે ને સૂત્રનો પત્તા બનાવી દેવાનો, કિંમત મળી જાય 10/50/25, બરાબર? તો આના આપણે છેદ ઉડાડવા પડે, 25 2 50 અને 10 2 20, એટલે આ બોક્સ બરાબર શું થાય 20 મીટર આવશે। અહીંયા જવાબ આવશે આ બોક્સમાં 20 આવશે ભાઈ, એના પછી બીજું શોધીએ આપણે 10/25 બરાબર 40/બોક્સ, ફરી બોક્સ ને સૂત્રનો કટકા બનાવો, આ આવે 25 ઉપર જાય અને 10 નીચે આવે, એક એક મિનિટ ઉડી ગઈ, 25 4 100, તો આ બોક્સ બરાબર 100 મીટર આવે। અહીંયા લખવાના 100, કોષ્ટક થઈ ગયું ભાઈ પૂર્ણ, સમજાણું? ભાઈ ક્વેશ્ચન નંબર 14 છે, શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ના ગુણોત્તરમાં વહે છે। આપણને 20 પેન આપી છે, એ આપણે શ્રેયા અને સંગીતા વચ્ચે વહેંચવાની છે, પણ કેટલામાં? તો કે 3/2, એટલે કે 3/2 ના ગુણોત્તરમાં વહેંચવાની છે। તો આવા દાખલા કરતી વખતે પહેલા શું કરવાનું? તો કે પહેલા આપણે ગુણોત્તરના પદનો સરવાળો કરી નાખવાનો, ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 3+, ગુણોત્તર શું છે 3/2, તો પદનો સરવાળો 3+2 = 5 થાય। હવે શીલાને કેટલી પેન જોઈએ છે? તો કે શીલાને 2/5 તો કુલ પેન કેટલી છે એના વડે આને ગુણી નાખવાના, તો શીલાને મળતી પેન એટલે શીલાની પેન બરાબર 20 × કેટલામાં ભાગ છે એનો 3/5, 5 4 20, 4 3 12, શીલાને ભાઈ 12 પેન મળે, એના પછી સંગીતા, તો સંગીતાની પેન બરાબર 20 × 2/5, 5 2 5 4 20, 4 2 8, સંગીતા ને કેટલી મળે 8 પેન મળે, જો એ 12 ને 8 થઈ ગઈ 20, તો આ રીતના ગુણોત્તર થશે। પહેલા શું કરવાનું? ગુણોત્તરના પદોનો સરવાળો કરી નાખવાનો, પછી પહેલા જે નામ આપેલું હોય એનો ભાગ પહેલો હોય અને પછી નામ આપેલું એનો ભાગ બીજો હોય, એટલે 3/3/5, આ છેદમાં 5 છે એ શું છે પદોનો સરવાળો છે। એ રીતના તમારે એના ભાગ પાડવાના અને પછી જેટલી કુલ આપ્યો રકમ એને ગુણ્યા કરવાના, એટલે 20 × 3/5 અને 20 × 2/5, ઓકે? તો એના પછી આપ્યો છે ક્વેશ્ચન નંબર 15, એક માતા
પોતાની બે દીકરીઓ છે શ્રેયા અને ભૂમિકા, એમની વચ્ચે રૂપિયા 36 અને વેચવાના છે, ભાગ પાડવાનો છે તેમની ઉંમરના ગુણોત્તર પ્રમાણે, કે ભાઈ શ્રેયાની ઉંમર છે 15 વર્ષ છે અને ભૂમિકાની 12 છે, તો કે આ ઉંમરનો ગુણોત્તર આપણે શોધીએ, ઉંમરનો ગુણોત્તર બરાબર 15 ના છેદમાં 12, તો આના છેદ ઉડશે 5 3 15 ને 4 3 12, 5 3 આવશે, 5 4 આવે ને 4 3 12, એટલે હવે ગુણોત્તરના પદનો આપણે સરવાળો કરીએ, ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 5 4 એટલે આવશે 9, રેડી? તો હવે શ્રેયાનો ભાગ કેટલો થાય ભાઈ? 5 ના છેદમાં 9, અને સંગીતાનો ભાગ ભૂમિકા છે ભાઈ, સંગીતા નથી, ભૂમિકાનો ભાગ કેટલો થશે? ભૂમિકા બીજા નંબરમાં છે, તો કેટલા આવે? 4 ના છેદમાં 9. તો હવે લખીએ આપણે શ્રેયાને મળતા રૂપિયા, કુલ રૂપિયા છે 36 × 5 ના છેદમાં 9, 9 4 36 ને 5 4 20, શ્રેયાને ભાઈ 20 રૂપિયા મળે, ભૂમિકાને કેટલા મળવી જોઈએ? ભૂમિકાને મળતા રૂપિયા ટોટલ છે 36 × 4 ના છેદમાં 9, 9 4 36, ચોકે 16, ભૂમિકાને ભાઈ 16 રૂપિયા મળે, કેમ કે ભૂમિકા ભાઈ નાના છે એટલે 16 રૂપિયા મળે ને શ્રેયાને 20 મળે, સમજાણું ભાઈ? જો આમાં શું કરવાનું, પહેલા ગુણોત્તરના પદનો સરવાળો કરી નાખવાનો, પછી જેનો ભાગ હોય ભાગ લખી અને એને કુલ સંખ્યા આડે ગુણી નાખવાના, ઓકે? જો ક્વેશ્ચન નંબર 16 આપેલો છે આપણને, કે પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે, એટલે પિતા અને પુત્રની વાત છે, એમાં પિતાની ઉંમર 42 વર્ષ છે અને પુત્રની 14 વર્ષ છે, તો આપણને કેટલા ગુણોત્તર શોધવાના કીધા છે. પહેલા આપણે શું કીધું, કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો, તો પિતાની હાલની ઉંમર કેટલી છે? માગેલો ગુણોત્તર 42 ના છેદમાં 14 બરાબર 3 ના છેદમાં 1 બરાબર 3 જેમ 1 થશે. હાલો હવે બી શું કહે છે, કે જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષ હોય, જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષ હોય ત્યારનો ગુણોત્તર, પુત્રની ઉંમર હાલની કેટલી છે? 14, તો 14 − 12 એટલે કેટલા થાય? 2 વર્ષ પહેલાની વાત છે, તો 2 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી હોય? તો કે પિતાની ઉંમર 2 વર્ષ પહેલા 42 − 2 એટલે 40 વર્ષ થાય. જો સમજો વસ્તુ શું કહે છે, કે જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષની હતી ત્યારનો ગુણોત્તર શોધો, તો પુત્રની ઉંમર 12 વર્ષ એટલે અત્યારે 14 છે, તો 12 વર્ષનો હોય તો કેટલા વર્ષ પહેલા કહેવાય? 2 વર્ષ પહેલા. તો ત્યારે પુત્ર જ્યારે 12 વર્ષનો હતો એટલે પિતા પણ 2 વર્ષ નાનો હોય ને, તો 42 માંથી કેટલા બાદ કરવા પડે? 2, એટલે 40 વર્ષ થાય. કોની શોધવાની છે? ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર, માગેલો ગુણોત્તર બરાબર 40 ના છેદમાં 12. દસ વર્ષ પછી ની વાત છે,
तो लख्या है आपणे 10 वर्ष पछी पिताની ઉંમર કેટલી થાય તો કે અત્યારની જેટલી ઉંમર છે એમાં તમે 10 ઉમેરી દ્યો અત્યારે જે પિતાની ઉંમર 42 તો 10 વર્ષ પછી 42 + 10 એટલે 52 વર્ષ થશે અને પુત્રની વય કેટલી થશે પુત્રની અત્યારે 14 છે તો 10 વર્ષ પછી 14 + 10 એટલે 24 વર્ષ થાય બરાબર તો આપણે કોનો કોનો ગુણોત્તર શોધવાનો છે પિતાનો અને પુત્રનો 52 ના છેદમાં 24 તો બરાબર 13 ચોક 52 અને 6 ચોક 24 ચાર ચાર ઉડી ગયા 13 ના છેદમાં 6 એટલે કે 13 / 6 આવશે રેડી બીસમો આપ્યો છે કે જ્યારે પિતાની ઉંમર 30 વર્ષ હોય ત્યારનો પિતાની ઉંમર 30 વર્ષ હોય ત્યારે તો ભાઈ કેટલા વર્ષ પહેલા પિતાની ઉંમર 30 વર્ષ હશે જોઈએ આપણે અત્યારે કેટલી છે તો કે 42 42 - 30 એટલે કે 12 વર્ષ પહેલા આજથી એટલે કે હાલની ઉંમર એટલી છે એના 12 વર્ષ પહેલાની વાત છે ત્યારે પિતાની ઉંમર 30 વર્ષ હોય તો પુત્રની ત્યારે કેટલી હશે પુત્રની શોધી આપણે પુત્રની અગાણે 14 છે 14 માંથી 12 વર્ષ પહેલા જોવો જોઈએ કેટલી થશે 2 વર્ષ થશે બરાબર તો કોનો ગુણોત્તર શોધવાનો છે પિતા અને પુત્રનો ગુણોત્તર તો માગેલો ગુણોત્તર શું થશે પિતાની ઉંમર 30 પુત્રની 2 15 2 20 15 / 1 એનો ગુણોત્તર આવશે રેડી હાલો આ આની સાથે જ આપણો સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે અહીંયા સુધીના દાખલા તમારે બધાય વ્યવસ્થિત CW માં લખી દેવા થેન્ક યુ